પહેલી નવેમ્બરથી ગુજરાતમાં ટ્રાફિક નિયમો એક્ટ લાગુ થઈ ગયો છે ત્યારે બીજી બાજુ પોલીસ અધિકારીઓ દ્વારા માત્ર ટુ વ્હીલરની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે ગેરકાયદેસર ચાલતા ઇકો વાન અને છગડો રિક્ષા તેમજ પ્રાઇવેટ બસો જે અમિતનગર સર્કલ એરપોર્ટ સર્કલ વૃંદાવન ચાર રસ્તા સુસેન ચાર રસ્તા અને કીર્તિસ્તંભ વગેરે જગ્યાએ ગેરકાયદેસર ચાલતા વાહનો સામે એક્શન ક્યારે લેવાશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું વડોદરા ટ્રાફિક નિયમ અમલ થઈ ગયો સાથે સાથે ટ્રાફિકના અધિકારીઓ કર્મચારીઓ અલગ અલગ જગ્યાએ ઉભા રહીને દંડ વસૂલવાની કાર્યવાહી કરી રહ્યા છે અને વડોદરા શહેરમાં એંસી ટકા લોકો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે પરંતુ જેમ કહી શકાય કે ફક્ત ટુ વ્હીલરને થ્રી વ્હીલરને દંડવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર રસ્તાઓ પર અમિતનગર છે વાઘોડિયા ચોકડી છે આજવા ચોકડી છે એરપોર્ટ ચોકડી છે આ બાજુ કીર્તિસ્તંભ છે ત્યાં ગાડી ઇકો ચાલી રહી છે વાન ચાલી રહી છે છકડાઓ ચાલી રહ્યા છે તેને આ પોલીસ અને આરટીઓ દ્વારા કોઈ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું આ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા આ લોકોના હપ્તા ચલાવવામાં આવી રહ્યા છે જો હજુ ત્રણ દિવસથી આવેદનપત્ર આવ્યું હોય તો પોલીસ કમિશનર કેમ આ લોકો પાસે દંડ વસૂલતી નથી એક બાજુ આરટીઓના અધિકારીઓ બહુ મોટી મોટી વાતો કરતા પડે છે તો શું આરટીઓના અધિકારીઓ આ જગ્યાથી હપ્તાલે છે બીજી બાજુ છે વાન છે ઇકો છે જે છકડા છે જે લોકો ચલાવે છે તેમની સાથે પીયુસી પણ નથી હોતું લાઇસન્સ પણ નથી હોતું અને ફક્ત દાદાગીરીઓ કરતા હોય છે તેવાના સામે પોલીસે કાર્યવાહી નથી કરી અને અમારી એક વડોદરા શહેરના નાગરિકો હતી અને નવો ટ્રાફિક નિયમન એક્ટ આવ્યો છે તેને લઈને આ તમામની સામે કાર્યવાહી કરવામાં આવે અને જ્યાંથી પણ આ છકડા રિક્ષા વાહન ઇકો ભરાતી હોય ત્યાં સવારમાં જ પોલીસ ચેકિંગ કરે તેવી અમારી માંગ છે